ગાંધીનગરના કેમ્પસ ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 8 ડિસેમ્બરે યોજાનાર 5મા દીક્ષાંત સમારોહમાં 332 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અને ટોપર્સને આ ડિગ્રી આપવામાં આવશે. બુધવારે સેક્ટર 29 સ્થિત સીયુજી કેમ્પસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ કોન્વોકેશનમાં અંડર ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, એમફિલ અને પીએચડી સહિતના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ લેશે ભાગ. પ્રોફેસર દુબેએ જણાવ્યું કે દીક્ષાંત સમારોહમાં 32 સ્નાતક વિદ્યાર્થીઓ, 237 અનુસ્નાતક વિદ્યાર્થીઓ, 16 એમફિલ વિદ્યાર્થીઓ અને 47 પીએચડી સ્કોલરને ડિગ્રી આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે આવતા શુક્રવારે 8 ડિસેમ્બરે યોજાનાર યુનિવર્સિટીનો 5મો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસમાં જ આયોજિત કરવામાં આવશે. દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર શાંતિશ્રી ગુલીપુડી પંડિત દ્વારા ડિગ્રી આપવામાં આવશે. સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટી ના કુલપતિ ડોક્ટર હસમુખ અઢિયા કરશે. પત્રકાર વાર્તા મે આપ સભી કા સ્વાગત હૈ હમારે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કે પ્રાંગણ મે. આગામી 8 ડિસેમ્બર કો પરસો મેન મે 3 બજે વિશ્વવિદ્યાલય કા 5મા દીક્ષાંત સમારોહ આયોજિત હોને જા રહા હૈ. ઇસ દીક્ષાંત સમારોહ મે હમારે મુખ્ય અતિથિ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય કી माननीय कुलपति प्रोफेसर शांतिश्री गुलीपुडी पंडित होंगी और समारोह की अध्यक्षता हमारे विश्वविद्यालय के चांसलर माननीय कुलाधिपति डॉक्टर हसमुख अढ़िया जी करेंगे. और इस अवसर पर हमारे विश्वविद्यालय परिवार के सभी शिक्षकगण कर्मचारी मौजूद रहेंगे और इस समारोह में कुल 332 छात्र छात्राओं को डिग्री दी जाएगी. ये 332 में अलग अलग कुछ स्नातक वर्ग के हैं, अंडर ग्रेजुएट्स जिनकी संख्या 32 है और पीजी बड़ा स्नातक जो कि एमए एमएससी हैं उनकी संख्या 237 है और एमफिल डिग्री जो प्राप्त करेंगी उनकी संख्या 16 है और पीएचडी प्राप्त करेंगी उनकी संख्या 47 है. इस प्रकार कुल जो उपाधिधारक जो उपाधि प्राप्त करेंगे उनकी संख्या 332 है. और इसके अलावा जो मुख्य बिंदु होगा कि हम 24 छात्र छात्राओं को मेडल देने जा रहे हैं, कुल 24. इस 24 में से 21 वो छात्र छात्राएं हैं जो कि अपने विभिन्न कक्षाओं में बैचलर्स में और मास्टर्स के अलग अलग कक्षाओं में प्रथम अंक प्राप्त किए. उसके अलावा 3 छात्र छात्राएं ऐसी हैं जिनको अपने गुजरात के दानदाताओं ने दान दिया है और दान के स्वरूप उनके जो नाम उन्होंने सुझाया है उसके ऊपर वो मेडल रखे हैं. और ये 3 मेडल हैं जिनमें एक है श्रीमती विद्या देवी अग्रवाल गोल्ड मेडल जो इकोनॉमिक्स में जो छात्र या छात्रा फोर्थ सेमेस्टर में अंतिम चरण में इकोनॉमिक्स में जो सर्वाधिक अंक जिनको प्राप्त होगा उसको ये श्रीमती विद्या देवी अग्रवाल गोल्ड मेडल दिया जाएगा.